ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને 76મી આઝાદી દિવસનો પર્વ ભારત આવતીકાલે ઉજવશે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને 76મી આઝાદી દિવસનો પર્વ ભારત આવતીકાલે ઉજવશે ત્યારે સમગ્ર દેશ સાથે રાષ્ટ્ર પ્રત્યે આદરભાવ જાગે એ માટે મારી માટી મારો દેશ અભિયાનને છેડવામાં આવ્યું છે. તેના થકી ભારતીયો ભારતની ધરતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે એવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત આજે જિલ્લા તંત્ર દ્વારા શાળાના 5000થી વધુ વિદ્યાર્થીઓના સથવારે વિશાળ તિરંગા યાત્રા યોજી હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ પણ જોડાયા હતા. યાત્રાનું આકર્ષણ 75 ફૂટ લાંબો તિરંગો હતો. જિલ્લાના પોલીસના જવાનોએ 75 ફૂટ લાંબા તિરંગાને સાથે રાખી જ્યારે વિદ્યાર્થીઓ તિરંગાને લહેરાવી ભારત પ્રત્યે પોતાના આદર સાથે જ કૃતજ્ઞતાને વ્યક્ત કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, શહીદી અમર રહો જેવા નારાઓ સાથે વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું. યાત્રામાં સાંસદ સીઆર પાટીલ સાથે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિત વહીવટીતંત્રની ટીમ તેમજ નવસારીના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત જિલ્લા ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. અલ્પેશ કશ્યપ, JDSTV, નવસારી. પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આગળના 3 દિવસથી આખા દેશમાં હર ઘર તિરંગાના કાર્યક્રમ ગયા વર્ષથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક દેશ પ્રેમ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે, આવનારી પેઢીને પણ એનું મહત્ત્વ સમજાય, આ તિરંગાને આજે આપણે જે સહજતાથી લહેરાવીએ છીએ એ સહજતા, એ સ્વતંત્રતા આપણને મેળવવા માટે અનેક યુવાનોએ શહીદી આપી છે, અનેક યુવાનોએ અંગ્રેજોનો જુલમ સહન કર્યો છે, અનેક યુવાનો હસતા મોડે ફાંસીના માછળે લટક્યા છે. એમને પણ યાદ કરીએ, એમની શહીદીને પણ યાદ કરીએ અને એક સંકલ્પ પણ કરીએ કે આ તિરંગા માટે અમારે પણ બલિદાન આપવાની જરૂર પડે તો અમે પણ બલિદાન આપવા માટે તૈયાર છીએ, તો સંકલ્પ પણ આપણે મનમાં કરીએ એ પ્રકારનો આ કાર્યક્રમ છે. આપણે જોઈએ છીએ કે હર ઘર તિરંગાના આ કાર્યક્રમને ખૂબ મહત્ત્વ મળ્યું છે. એક સમય એવો હતો કે તિરંગા લહેરાવવા માટે